વાત કરીએ તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગતિશીલ ગુજરાતમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે. પાણી માટે જનતાને જોખમી કેનાલમાં ઉતરવું પડે છે. ઘટના છે સુરેન્દ્રનગરની. સુરેન્દ્રનગરના દૂધરેજના લોકો જીવના જોખમે પાણી ભરી રહ્યા છે. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, જીવનું જોખમ રાખીને લોકો કેનાલમાં ઉતરે છે. તંત્રની બેદરકારી અને લોકોના જીવ રામભરો છે. તો ઘરે ઘરે નળથી પાણી આપવાના સરકારના આ ઠાલા વચનો સાબિત થયા છે. આઝાદી બાદ પણ ગુજરાતમાં સ્થિતિ ઠેરની ઠેર છે. પાણી માટે જનતાને જીવનો જોખમે પાણી ભરવા માટે કેનાલમાં ઉતરવું પડે છે. તો સુરેન્દ્રનગરના દૂધરેજના દ્રશ્યો છે. આઝાદી બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. પાણીની બુમરાળ ઉનાળો આવતા ત્યાં મચી છે અને જીવના જોખમે પાણી ભરવા માટે ઉતરવું પડે છે. તો આ મુદ્દે સંવાદદાતા વિરેન ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી વિરેન, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? જી અંકુર, વાત કરતો એક તરફ રાજ્ય સરકાર દ્વારા સેવાળાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવાની વાતો કરવામાં આવી રહી છે, જયારે સુરેન્દ્રનગરના વોર્ડ નંબર 1 માં દુધરેજ સહિતના સેવાળાના વિસ્તારોના લોકોને આજે પણ પાણી નથી મળ્યું. આ લોકોને ગામથી દૂર 3 કિલોમીટર દૂર નર્મદા કેનાલમાં પાણી ભરવા જવું પડશે. ખાસ કરીને આ રસ્તો પણ એટલો ખરાબ છે અને નર્મદા કેનાલમાં પાણી ભરતી વખતે પૂરા જીવના જોખમે સાથે બેડું લઈને પાણી ભરીને પરત આવે છે, ત્યારે આ કે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ના આવતા સ્થાનિક મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જી અંકુર. જી વિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ સુરેન્દ્રનગરના દૂધરેજના દ્રશ્યો છે. સુરેન્દ્રનગરના દૂધરેજના લોકોમાં પાણી માટે રજડપાટ જોવા મળી રહી છે. બેડાઓ લઈને 3 કિલોમીટર દૂર આવવું પડે છે પાણી ભરવા માટે અને જીવના જોખમે કેનાલમાં ઉતરીને મહિલાઓ પાણી ભરે છે. તો તંત્રની બેદરકારી સામે આવી છે. એક તરફ કેનાલ દ્વારા ગુજરાતના ખૂણે ખૂણા સુધી તંત્ર દ્વારા પાણી પહોંચાડવાની વાતો થાય છે, પરંતુ અહીં દ્રશ્ય કંઈક બીજું જ કહી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો આ છે ગતિશીલ ગુજરાત. અહીંયા સૌથી મોટો પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. ગતિશીલ ગુજરાતમાં પાણીનો અત્યારે રજડપાટ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના દૂધરેજના દ્રશ્યો છે, જ્યાં પાણી માટે મહિલાઓને 3 કિલોમીટર બેડા ઊંચકીને ચાલીને ખરા ઉનાળે ખરા તાપમાં જવું પડે છે અને જીવના જોખમે કેનાલમાં ઉતરીને પાણી ભરે છે. તો આ મુદ્દે ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડા વીટીવી સાથે જોડાઈ ગયા છે. જી દર્શનસિંહ, ખાસ કરીને અત્યારે ઉનાળો છે, પાણીની બુમરાળ દરેક જગ્યાએ જોવા મળે છે. હાલ જે દૂધરેજના દ્રશ્યો સામે આવ્યા છે, કેનાલમાં ઉતરીને મહિલાઓને જીવના જોખમે પાણી ભરવું પડે છે. જી હા, દૂધરેજમાં એક પર્ટિક્યુલર વિસ્તાર છે વાણવટીનગર, ત્યાં જ આ સમસ્યા છે અને એમની રજૂઆત પછી અમે ટેન્કરોની સંખ્યા વધારી દીધી છે. જી, વધુમાં નવું નેટવર્ક આખા સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે. એમાં નવી લાઇન પણ નખાઈ રહી છે, માત્ર હાઉસ કનેક્શન બાકી છે. અને વોર્ડ નંબર 1 માં દૂધરેજ આવે છે, ત્યાં અમે પાઇપનું ટેસ્ટિંગ પણ આપી દીધું છે, એટલે ઓકે, બધું કાર્યરત છે. હાઉસ કનેક્શન લગભગ 1-1.5 મહિનામાં અપાઈ જાય, એટલે આ સમસ્યાનો આપણે કહી શકીએ કે મહારાષ્ટ્ર અંત આવશે અને ઘરે ઘરે દરેક વિસ્તારમાં દૂધરેજમાં પાણી મળી રહેશે. જી દર્શનસિંહ, પણ પરંતુ અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે મહિલાઓને જીવના જોખમે પાણી ભરવું પડે છે, કેનાલમાં ઉતરવું પડે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ખાસ મહિલાઓને સૂચના આપી છે કે આપે કેનાલ સુધી જવાનું નથી. સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં જ્યાં જ્યાં વોર્ડ નંબર 1 માં છે, 7 માં છે, જ્યાં જ્યાં પાણીના પ્રશ્નો છે, ત્યાં અમારી ટેન્કરની સારું વ્યવસ્થા છે. નગરપાલિકા દ્વારા પોતાના ટેન્કરો તેમજ પ્રાઇવેટ ટેન્કરો પાણી પહોંચાડવામાં આવે છે. એમની રજૂઆત એવી હતી કે પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, એટલે ટેન્કરોની સંખ્યા પણ વધારી દીધી છે. એટલે ખાસ મારી મહિલાઓને વિનંતી છે કે ક્યાંય જવાની જરૂર નથી. આપ ટેન્કર જ્યાં નોંધાવવાનું હોય ત્યાં નોંધાવી દો, અથવા આપના સભ્યશ્રી નવાજ કરો, એ સીધા નોંધાવી દેશે અને આપના ઘર સુધી પાણી, જ્યાં સુધી કાયમી આ વ્યવસ્થા ના થાય ત્યાં સુધી પાણી મળી રહેશે, એવી વ્યવસ્થા છે. જી બિલકુલ દર્શનસિંહ, વીટીવી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો આ સુરેન્દ્રનગરના દૂધરેજના દ્રશ્યો જે રીતે ત્યાંના ચીફ ઓફિસરે જણાવ્યું કે વૈકલ્પિક વ્યવસ્થા પણ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે, પાણીના ટેન્કર પણ તેમના માટે મોકલાયા છે,
परंतु आ दृश्यो अलग ज कही रहा है। गतिशील गुजरात ना दृश्यो छे, पानी माटे रजड़पाट महिलाओं द्वारा करवामां आवी रह्यो छे। बेड़ा उंचकीने खरा तापमां खरा उनाळामां महिलाओं ने केनाल में उतरी ने पोताना जीवना जोखमे पानी भरवू पड़े।